जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू अपनी चेनल श्री वेदांत श्रीमान। आज अपने रामापिन्ना नोरता अने तेमना जन्मनी कथा सांभळीशुं। भादरवा सूद एकम थी भादरवा सूद नोम सुधी रामदेव पीरना नोरता व्रत उपवास करवामां आवे छे। तारीख 7 सप्टेम्बर 2021 आ नोरता शुरू थाय छे। नौमे रामदेव पीरना नेजा चढ़ावामां आवे छे। श्रद्धाना प्रतीक समा रामापीर पोताना भक्त समा रामपीर पोताना भक्तजनोनी पीड़ानु शमन करे छे, अकल्पीय भय दूर करे छे अने शत्रुओनु निकंदन करे छे। एटले के आ 9 दिवस सुधी रामदेव पीर नवरात्रि समग्र गुजरात अने राजस्थानी प्रजा देशमां गमे त्यां रहेती होय पण तेओ आ महोत्सव उजवे छे अने भक्तोना असंख्य घसाराने कारणे रामदेवरामा श्रावण सूद पूनमथी ज आ उत्सवनी शरूआत थई जाय छे। राजस्थानी मरुभूमि पोखरणथी 10 किलोमीटर दूर आवेला रामदेवरा रणुजाना राजा रामदेवपीरनું प्रसिद्ध यात्राधाम छे। અહીં રામદેવપીરની સમાધિ છે। રાજસ્થાન સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવપીરને કૃષ્ણ રણછોડરાય નકલનજી કે કલ્કી અવતાર માનવામાં આવે છે। આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો તેમના મંદિરોમાં દર્શનાર્થે યાત્રા પ્રવાસ કરે છે। રામદેવપીરનું વ્રત નોરતા રાખે છે। નિજિયા ધર્મના સ્થાપક રામદેવપીર તેમના શૌર્ય પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે। બાબા શ્રી રામદેવજી મહારાજ તવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે। પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા। ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે। રામદેવપીરનો જન્મ આજથી આશરે 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો। તેમની માતાનું નામ મીનળદેવ હતું અને તેમના પિતાનું નામ અજમલરાય હતું। તેમના પિતા આ વિસ્તારના રાજા હતા। કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે। રામદેવપીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવ્યા છે। ખાસ કરીને રાજસ્થાનને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને 2 રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે। ભાદરવા સુદ બીજને દિવસે રામદેવપીરની જન્મજયંતી મનાવવામાં આવે છે। ઇતિહાસમાં એવો પુરાવો છે કે મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સંભાળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા। તેમણે રામદેવપીર બાબાના પરચાઓનો જાત અનુભવ કર્યો અને બાબાને રામસા પીરનું નવું નામ આપ્યું। ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવપીરને એ જ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે। બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારે કોર વાયુવેગે ફેલી હતી। શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નિમ્ન, બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા હતા। તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજ 1459માં તેમણે સમાધિ લીધી હતી અને તે સમયે તેમની ઉંમર 42 વર્ષની હતી। બિકાનેરના મહારાજ ગંગા સિંધે 1931માં તેમની સમાધિની ઉપર એક સુંદર મંદિર બનાવ્યું હતું। બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચૂરમું, ગુગળ, ધૂપ અને કપડાના ઘોડા ચડાવે છે। તેમની સમાધિ રાજસ્થાનમાં રામદેવરા પાસે આવેલી છે। શિવ પાર્વતીએ આદિપંથને નિજિયા ધર્મનું નામ આપ્યું જેથી એ આદિનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી સુદ, બીજ, તીજ, પાંચમ, 11, 13 અને પૂનમના દિવસે પાટ મંડપનો ઉત્સવ કરવાનો ગાદીપતિ ધર્માધિકારીઓએ નિર્ણય કરેલો। સાધુ સંતો, જાતિ સતી, સિદ્ધ યોગી ભક્તો વગેરે તે આ પટોત્સવ ઉજવે છે અને આખી રાત ભજન કરીને જાગરણ કરે છે। તો આ હતી રામદેવપીરના જન્મની કથા। મિત્રો, વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાઈડમાં આઈ બેલ બટન છે
તેને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયોની અપડેટ તમને પહેલાં મળે. તો મળતા રહીશું આવા સારા સારા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.